જ્યાં લોકશાહીના ધબકારા સંભળાય છે જ્યાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય છે આ મંચ એટલે વિધાનસભા ગૃહ પ્રથમવાર અધ્યક્ષ તરીકે વિધાનસભાનું પગથિયું ચડનાર શંકર ચૌધરીનો છેલ્લા સત્રનો અનુભવ કેવો રહ્યો વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી માટે સૌથી મોટો પડકાર કયો હતો ટીવી નાઇનના તમામ સવાલોના નિખાલસ જવાબ આપ્યા શંકર ચૌધરીએ ટીવી નાઇન સાથેની વાતચીતમાં શંકર ચૌધરીએ સત્રના પહેલા દિવસથી છેલ્લા દિવસના તમામ અનુભવો વાગોળ્યા ત્યારે પોતાની કામગીરીથી ચૌધરી કેટલા સંતુષ્ટ છે ચૌધરીને ગૃહની કઈ વાતનો આનંદ છે આવો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપની સાથે છે શંકરભાઈ ચૌધરીને માથે એક નવી જવાબદારી હતી અને આ જવાબદારી સુપેરે પાડવા પાર પાડવા માટે એમને પ્રયત્નો પણ કર્યા છે કેટલે અંશે સફળ થયા એમની સાથે આપણે વાત કરીશું શંકરભાઈ સ્વાગત છે ટીવી નાઇનમાં આપનું શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિષ્પક્ષ અને સાથે જ સાથે સરળ રીતે વિધાનસભા ચાલે એનો પ્રયત્ન તમે કર્યો પણ છે દેખાયો પણ છે તમે કેવી રીતે જુઓ છો આખા સત્રને મારા માટે બે બાબતો હતી એક તો નવું હતું એટલે શીખવાનું પણ હતું અને બીજું એને સારી રીતે ચલાવવાનું હતું મને સંતોષ છે હું ઘણી બાબતો નવી શીખી પણ શક્યો છું અને લોકશાહીની આ સંસદીય પ્રણાલી છે તો એ પ્રણાલીને અંદર જે વિધાનસભા ગ્રહ એને સુચારુ રીતે ચલાવવા મળે એક પણ વખત એડજોન ન થાય એ પ્રમાણમાં મને સંતોષ થયો કે વિધાનસભાને એક પણ વખત આ રીતે સ્થગિત નથી કરવી પડી અને વિધાનસભા ગૃહમાં ચર્ચા એક હેલ્ધી ચર્ચા થાય સારી ચર્ચા થાય તો એ જે ચર્ચાઓ થઈ છે એમાં તમે શું માનો છો કે એવરેજ જે પ્રશ્નો પૂછાય છે એના કરતાં કંઈક વધારે સારું થયું છે થઈ શક્યું છે અને પ્રશ્નોની ગુણવત્તા ઉપર હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું એમાં બે મત હોય છે પરંતુ વધુ પ્રશ્નોની ચર્ચા થઈ એમાં ચોક્કસ કહી શકું લગભગ સરેરાશ દસ જેટલા પ્રશ્નો આ વખતે ચર્ચાયા છે જે પાંચથી સાત વચ્ચે પ્રશ્નો સરેરાશ ચર્ચાતા હતા તો ઘણા બધા પ્રશ્નો સુધી પહોંચી શકાયું એટલે જે પોલિટિકલી ઓબ્ઝર્વેશન પ્રશ્નો તરીકાલમાં કાળમાં થતા હતા તેને મહદઅંશે કંટ્રોલ કરવાની અંદર સફળતા મળી છે એ ધારાસભ્ય પણ રાજકીય પ્રશ્નો પૂછે મંત્રીશ્રી પણ રાજકીય જવાબ આપે તો વિધાનસભા એ પોલિટિકલી જવાબ આપવા માટે કે એની ડિબેટ માટેનું નથી એના માટેના ઘણા બધા ક્ષેત્રો છે વિધાનસભા સિવાય તમે સભા કરીને વાત કરી શકો સેમિનાર કરીને કરી શકો ટીવી ડિબેટમાં પણ કરી શકો પરંતુ વિધાનસભા પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે છે શંકરભાઈ વિધાનસભા ગૃહ જ્યારે પણ ચાલ્યું તમે જે સેક્રેટરીઝ છે એમને પણ તમે બાધ્ય કર્યા કે તમે અપડેટ રહો અપડેટ કરો જે કા મંત્રીઓ જવાબ આપે છે તો મંત્રીઓ પણ જ્યારે ગૃહમાં વાત કરતા હોય અને કંઈ વાત મૂકતા હોય તો એને પૂર્ણ કરવાની પણ તમે એટલી જ તકેદારીને એટલી જ તમે સક્ષમતાથી એ વાતને આગળ વધારો આ બાબતને પણ તમે કહી છે તમે એની પાછળ શું જોયું કઈ બાબતો તમારા ધ્યાનમાં એ વખતે આવી હતી તમે આ કહ્યું મંત્રીશ્રી જ્યારે બોલતા હોય તો એક મંત્રી જવાબ આપે છે તેવું નહીં તેમનો આખું સચિવાલય જવાબ આપે છે એમાં બધા બંધાયેલા છે એવું ના કે મિનિસ્ટર અલગ હોય ને સચિવ અલગ હોય મંત્રીશ્રીને અપડેટ રાખવા બ્રિફિંગ કરવું એ સચિવની જવાબદારી છે એટલે ક્યાંય ત્રુટી રહી હોય તો મેં ચોક્કસ ટકોર કરી હોય કે સચિવશ્રી આ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર હતી અને એ પછી સુધારો પણ મેં બિલકુલ જોયો છે સંમતિ અસંમતિની તમે વાત કરી પણ ક્યાંક નારાજગી હતી કે અધ્યક્ષ અમને બોલવા ન દીધા તો એ બાબતને લઈને આપનું શું કહેવું છે નહીં એમણે જેટલી મિનિટ નક્કી કરતા એ લોકો એમના દંડકશ્રી નક્કી કરે કોને બોલવું અને એ પ્રમાણે બધાને બોલવા માટેનો મોકો મળતો મારી પાસે એવી ફરિયાદ લગભગ નથી આવી હા કોઈ પ્રશ્ન એક સાથે ઘણા બધા લોકોએ હાથ ઊંચા કરી દીધા હોય તો હું બધાને એક સાથે ન બોલવા દઈ શકું તો મતલબ આપને બોલવાનો મોકો મળતો અને અમને નહીં મળતો એ પ્રકારની વાતો પણ ત્યાંથી આપ પાર્ટીના લોકોને પણ મોકો મળ્યો છે કોંગ્રેસ પાર્ટીને પણ મોકો મળ્યો છે બધાને મોકો મળ્યો છે જે જેનો હાથ ઊંચો કરે ત્યારે એમને મોકો મળે શંકરભાઈ યુટ્યુબ આપણે લોન્ચ કર્યું છે પરંતુ એમાં હજી કોઈ વિડીયો અપલોડ નથી ત્યાં તો એને લઈને તમે કેટલા સિરિયસ છો અને કઈ રીતે આગળ વધે એવું આપ માની રહ્યા છો યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે ને એમાં એક વિડીયો વિધાનસભાની માહિતી આપતો અમે મૂક્યો છે કદાચ તમે જોશો તો ધ્યાનમાં આવશે આ એક શરૂઆત છે જો ઘણું બધું અંદર મૂકવું છે અને અપડેટ કરવું છે લોગો પણ બનાવીને વિધાનસભાનો મૂક્યો છે વેબસાઇટને પણ અપડેટ કરવાની વ્યવસ્થા ઊભી કરી છે ને કામ ચાલે છે શંકરભાઈ કેગનો રિપોર્ટ છે એ બાબતને લઈને આપ શું કહેશો સાથે જ સાથે જે ઓબીસી કમિશનની જે રિપોર્ટની વાત હતી તમે સરકારને બાધ્ય કરી શકતા હતા કે આ રિપોર્ટ મૂકે સરકારને ક્યારે કયો રિપોર્ટ મૂકવો એ એની અનુકૂળતાએ મૂકી શકે અમે ચોક્કસ વિપક્ષ તરફથી રજૂઆત આવી હોય તો એમના ધ્યાન ઉપર મૂકીએ કે તમે આની અંદર સ્પેડ કરો પરંતુ કેગના રિપોર્ટ બાબતે એક ગેરસમજણ ઘણી બધી એવી બની છે કે કેગના રિપોર્ટ ઉપર વિધાનસભામાં ચર્ચા કરવામાં આવે છે હકીકત એવી છે કે વિધાનસભામાં કેગના રિપોર્ટ ઉપર ચર્ચા નથી થઈ શકતી પરંતુ બાર હવા એવી છે બાર લોકો જે એવું માને છે કે છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ મૂક્યો એના કારણે કરીને વિધાનસભામાં ચર્ચા ન થઈ શકી વિધાનસભામાં ચર્ચા નહીં મીડિયામાં ચર્ચા થવાનો પ્રશ્ન હોય છે કેમ કે કેગનો રિપોર્ટ આવે એ પહેલાંની ચર્ચા કરવાની પ્રક્રિયા આખે આખી પૂરી થઈ ગયેલી હોય ચોક્કસ વહેલા મૂકવો જોઈએ અને વહેલા મૂકે તો મીડિયાની અંદર જે ડિબેટ છે એ કરવા માટે ઘણી ચર્ચા ત્યાં આગળ મળી શકે પરંતુ વિધાનસભાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી કેટલી ગેરસમજણો છે કે અહીંયા આવે તો ચર્ચા કરી કરી શકાય તો વિધાનસભામાં એના ઉપર ચર્ચા નથી થઈ શકતી શંકરભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટેનો ત્યારે શંકરભાઈ એક ખૂબ શાંત વ્યક્તિત્વ છે અને શાંતિથી પ્રત્યેક બાબતના જવાબ આપે છે ભલે એ પ્રશ્ન નકારાત્મક નેગેટિવ કેમ ન હોય પરંતુ ખૂબ વ્યવસ્થિત રીતે એમના જવાબ એમણે આપ્યા છે વિધાનસભાની જે કાર્યવાહી છે કાર્યવાહીને વધારે સરળ નિષ્પક્ષ બનાવવાનો પ્રયાસ કર્યો છે વિપક્ષને પણ સાથે રાખવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જ સારી સાથે જે સત્તા પક્ષ છે ભલે એકસો છપ્પન સીટ સાથેનું છે પરંતુ એમને પણ પોતાની જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે કેમેરામેન નવરીત દરજી સાથે સચિન પાટીલ ટીવી 9 ગાંધીનગર